આજે આપણે ચેપ્ટર નંબર ચૌદ અવયવીકરણમાં અભ્યાસ કરશું પછી તમે પેલા કે આપણે અવયવ કઈ રીતે પાળવા તે આપણે અવયવીકરણમાં શીખવાનું છે બરાબર આપણે જોઈએ કે પહેલું એ અલગ અલગ રીતે આપી છે આપણને એ રીત આપી એમાં શું પછી હોય અવયવો શોધીને કઈ રીતે તો કે અવયવ શોધીને તો કઈ રીતે તો એમાં કે પહેલાં આપણે એક પદીના અવયવ જોઈએ કે શું જોઈશું આપણે એમાં એક પદી કે એક પદીમાં કેટલા પદ હોય તો કે માત્ર એક જ પદ હોય કે એકથી વધારે પદ ન હોય આપણે એને કહેવાય એક પદી બરાબર એમાં એક પદીમાં શું આવે તો કે દસ ત્રણ એક્સ છ એક્સ વાય પંદર બધા શું કહેવાય એક પદિક્રિયામાં માત્ર એક જ એમાં શું કહેવાય આપણે એક કહે છે તો આપણે એના અવયવ કઈ રીતે તો કે સિમ્પલ કે દસ ના ભાગ કયા પાડવાનો તો કે પાંચ દુ દસ બે પંચા દસ કરો કે બે પાંચ દસ તમે જે કરો કોઈ પણ ચાલે કે બે ગુણ્યા પાંચ શું કહેવાય અહીં બે અને પાંચ એ દસ ના અવયવો છે શું કહેવાય બે અને પાંચ શું થાય ના અવયવો થાય પછી ચલો ત્રણ એક્સ અને કઈ રીતે ત્રણ ગુણ્યા એક્સ જે તમે આગળ ચેપ્ટર નવમાં શીખી આવ્યા બરોબર એમાં શું કે ત્રણ ગુણ્યા એક્સ શું થાય ત્રણ એક્સ થાય કે ત્રણ ગુણ્યાક્સ એટલે શું અહીં ત્રણ અને એક્સ ત્રણ એક્સ ના વયવો છે છ એક્સ વાય છના કયા ભાગ પર ત્રણ કે બે તરીકે છ થાય પછી ગુણ્યા એક્સ ગુણ્યા હોય કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા તો અહીં શું કહેવાય અહીં બે ત્રણ એક્સ અને વાય એ છ એક્સ ના અવયવો છે શું કહેવાય અહીં બે ત્રણ એક્સ અને વાય એ છ એક્સ ના અવયવો છે હવે આપણે આપ્યું છે પંદર પડશે કે ત્રણ પંચા પંદર શું પડશે ત્રણ હંમેશા પેલા અવિભાજ્ય બે વડે ચલાવવા ભાગ પછી ત્રણ પછી પાંચ તમે ડાયરેક્ટ એમ નહીં કરવાનું કે તમને વીસ આપ્યો કે દસ દુ વીસ એવી રીતે નહીં કરવાનું કે ચાર પંચા પેલા દસ દુ વીસ પછી પાંચ દુ દસ એ રીતે અલગ અલગ ભાગ પાડવાના બરોબર ચલો પંદર એક્સ્ક્વેર કે શું ભાગ પડશે કે પાંચ તરી પંદર તો ત્રણ ગુણ્યા પાંચ પડશે તો તો કે 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 આપણને ખબર છે હોય કઈ બે વખત અવયવ પડશે ભાગ પાડતા ના ફાવતા કે ડાયરેક્ટ તો શું કરવાનું પંદર ના ભાગ કે પાંચ તરી પંદર એક પંચા પાંચ તો કયા કયા ભાગ ત્રણ અને પાંચ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય બરાબર અહીં શું કહેવાય ત્રણ પાંચ એક્સ એક્સ અને વાય એ મેળવીને એમાં આપણે જોઈએ દ્વિપદીના વયવ પાડવાના છે શું આપણે એમાં દ્વિપદી દ્વિપદીમાં કેટલા પદ હોય હંમેશા બે પદો યાદ રાખવાના એક પદીમાં એક પદ હોય દ્વિપદીમાં બે ત્રિપદીમાં ત્રણ ત્રણ થી વધારાને કહેવાય આપણે બહુપદી તો આમ આપણે જોઈએ દ્વિપદીના વયવ પાડવાની રીત બીજી

અહીંથી એક્સ કોમન ની કાઢી નાખે એક્સ કે વાય એને કઈ રીતે લખાય કે ત્રણ એક્સ વાય ત્રણ એક્સ વાય વધશે વધતા અહીંથી x નીકળી જશે તો કેટલા વધશે ખાલી બે તો વચ્ચે શું આપણે કે એક્સ કૌશમાં ત્રણ એક્સ તો એ શું કહેવાય અહીં એક્સ અને ચાર હવે તમે જોશો આમાં તમને કોઈ ચલ કોમન દેખાતો ચલ એ મૂળ અક્ષર આવે આમાં કોઈ તમને કોમન દેખાતું નથી તો આપણે શું પડશે આમાં અંકો કોમન કાઢવા પડશે શું કાઢવું પડશે મારે અંક તો આપણે જોવાનું કે

એટલે કે શું કરવાનું આમાં ખાલી તમારે સંખ્યા કોમન કાઢે આમાં કોઈ તમે ચલ કોમન નીકળતો નથી ખાલી સંખ્યા કોમન કાઢી એટલે શું જવાબમાં છે કે બે કૌશમાં એક્સ વાય વત્તા બે તો શું કહેવાય અહીં બે અને એક્સ વાય વધતા બે એ ટુ એક્સ વાય વધતા ચારના અવયવો છે ત્યારબાદ ત્રીજો આપે છે કે એક્સક્વેર વત્તા એક્સ શું આપે છે તમને હવે એક્સક્વેર વત્તા એક્સ તો એમાં શું થાય બનેલા કઈ સંખ્યા કોમન દેખાય છે તો કે એક્સ શું દેખાય છે એક્સ તો આપણે એક્સ કોમન કાઢશું તો અહીંયા શું વધશે અહીંયા બે એક્સ હતા કે એક્સ ગુણે આવી રીતે સ્ક્વેર એટલે કઈ રીતે લખાય એક્સ ગુણે એક્સ

ત્યારે આપી તમને સી કરીને અવયવો પાડીને સો આપી તમને કે સામાન્ય અવયવો મેળવીને બહુ અવયવો કઈ રીતે તમને કેટલા પદ આપ્યા છે ટોટલ ચાર પદ આપ્યા છે બરોબર કે એ વાય અવયવો તો આપણે જોઈએ કે એમાં શું કે એ એક વત્તા બે તમારો છે બરોબર શું બે ભાગ પાડી દઈશું કે પહેલા બે પદ અને બીજા બે પદ શું આપશું તમને તો કે પહેલા બે પદ અને બીજા બે પદ કે પેલું બીજું અને તો આપણે એવા બે ભાગ ચલો બીજું બીજું શું શું છે છે અને કે તો ચલો હવે આપણે આમાંથી કોમન કાઢશું એને આપણે કૌશમાં લખીને કે એક વત્તા એ વાય બીજા કૌશમાં શું કરું બી એક્સ વત્તા બી વાય આમાંથી શું કોમન નીકળે તમને દેખાય છે તો કે બંનેમાં એ કોમન દેખાય છે તો એ કોમન કાઢ નાખશું વધતા હવે કંશમાં શું લખશું અહીંયા એ નીકળીએ તો વધશે એક્સ

જોઈએ અને ચલો બીજા કે તો બી અને બીજું વાય હવે દાખલામાં જોઈએ એમાં શું આપ્યું છે તો કે હવે ચાર એ બી વત્તા છ એસી વધતા ટુ બી એક્સ પ્લસ થ્રી સીએક્સ શું આપ્યું છે તો કે ચાર 2bx 3cx વત્તા છ એસી વત્તા ટુ બી એક્સ 6ac થ્રી 3cx તો ચાલો હવે આપણે જોઈએ પેલા આપણે બે કંસો અલગ પાડી દઈશું કે ચાર એ બી છ એ સી અને બીજો કંસો વાળશું ટુ બી એક્સ વધતા થ્રી સી એક્સ બરોબર ચલો હવે તમને આમાંથી કઈ સંખ્યા કોમન આવ્યું દેખાય છે કે બંનેમાં એ કોમન આવે છે તો આપણે એને બાર એ લખી નાખ્યો હવે આમાંથી કોઈ તમને સંખ્યા કોમન નીકળશે દેખાય છે તો કે હા તો શું આવે કે બે કે બે દુ ચાર થાય ને બે ત્રી છ થાય તમને કયો ઘડિયામાં ચાર અને છ આવશે તો કે બે ના ઘડિયામાં તો ચલો અહીંથી બે કોમન કાઢું હું તો કેટલા વચ્ચે ચાર ભાગ્યા બે તો કેટલા આવે બે તો અહીંયા વચ્ચે ખાલી બે અને એ તો કાઢી નાખે કોમન તો કે બે બી નહી ચલો હવે શું આવે છ તો છ ને બે વડે ભાગ નાખ્યો બે તરી છ તો ઉપર ત્રણ ભાગ આવ્યું કે ત્રણ અને એ કોમન કે શું વધશે ખાલી સી એટલે તમને ટુ એ કૌશમાં ટુ બી વત્તા થ્રી સી ચાલો આ કામ પૂરું આપણે હવે આ કૌંસ આવ્યું કયું ટુ બી એક્સ વત્તા થ્રી સી એક્સ અહીંથી તમને કઈ સંખ્યા કોમન દેખાય તો કે એક્સ બીજું કોઈ કોમન દેખાય છે તો કે ના હવે અહીંથી બીજી કોઈ સંખ્યા કોમન દેખાય છે તો કે ના કારણ કે બે અને ત્રણ ઘડિયામાં આવતા નથી તો હવે ટુ એમના એમ રહેશે બી એક્સ તો કોમન બાર એટલે કઈ કઈ રહેશે નહીં એક્સનું વત્તા થ્રી અને સી અને એક્સ બાર એટલે કે એ લખવાના હોય કેટલા કૌશમાં છે તમને તો કે એક્સ કૌશમાં ટુ બી વધતા થ્રી છે વચ્ચે આવશે અહીંયા પ્લસની નિશાની ચાલો અહીં બંને આપણે ઉપર હતું કે એક્સ પ્લસ વાય વાય એટલે કે આપણું એક્સ પ્લસ મળી ગયું ના મળી ગયો તમારે એ પ્લસ બી આપણા ભાગશે કે ટુ એ પ્લસ એક્સ ટુ એ પ્લસ એક્સ અને ટુ બી વધતા થ્રી છે આપણે એક જવા લખવાના આવે કે ટુ એ પ્લસ એક્સ કૌશમાં ટુ